ગુજરાતી ભાષામાં ટેલિઝિંગ. હેલો મિત્રો, આ ટ્યુટોરીયલની અંદર તમને એકાઉન્ટિંગની રીત, મોડ ઓફ એકાઉન્ટિંગ વિશે જાણકારી આપવામાં આવશે. તો પ્લીઝ તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, તમે અમારી વિડીયોની નવી નવી અપડેટ મેળવતા રહો. તો ચાલો આગળ વે એકાઉન્ટિંગની રીત વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. સૌ પ્રથમ આવે છે વાઉચર. વાઉચર એ નાણાકીય વ્યવહારની વિગતોનો સમાવેશ કરતો દસ્તાવેજ છે. ઉદાહરણ તરીકે સેલ્સ ઇનવોઇસ, પરચેઝ ઇનવોઇસ, પે સ્લિપ, રેન્ટ રિસીપ્ટ વગેરે એ વાઉચર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આવશે રિસિપ્ટ વાઉચર, એટલે કે જે ટ્રાન્ઝેક્શનમાં રોકડ નાણાં મેળવવામાં આવ્યા હોય તેને રિસિપ્ટ વાઉચરમાં નોંધવામાં આવે છે. બિલ એટલે કે ઇનવોઇસ, જ્યારે કોઈ પણ વસ્તુ માલ સેવાનું વેચાણ કરવામાં આવે છે ત્યારે વાઉચર બનાવવો જરૂરી હોય છે, જેના ઉપયોગથી ગ્રાહક દ્વારા ખરીદી થઈ શકે છે તેમ સાબિત થઈ શકે છે. આ દસ્તાવેજને ઇનવોઇસ કહેવાય છે. ટેલિયુમાં ધંધાની જરૂરિયાત મુજબ ઇનવોઇસ કે બિલ બની શકે તેવી સુવિધા છે. એટલે કે આ આપણે અહીંયા આ જ રીતે જે જોયું, અહીંયા આ સંપૂર્ણ માહિતી, એ બધી જ માહિતી થિયરિકલ છે, એને આપણે આગળ પ્રેક્ટિકલમાં પણ જોઈશું. હવે આગળ જોઈએ હવાલા મેળ અને ખાતા વહી, એટલે કે જર્નલ્સ એન્ડ લેઝર્સ. જર્નલ એટલે કે હિસાબનો જે તે ચોપડો જેમાં દરરોજના ધંધાકીય નાણાકીય વ્યવહારો નિયમિત રીતે ક્રમશ લખવાના હોય છે. રોજવેળમાં આવ્યા હોય તેવા દરેક બિઝનેસ ટ્રાન્ઝેક્શનને આમ નોંધ કહેવાય છે. રોજવેળમાં લખવામાં આવેલી જર્નલ એન્ટ્રી વાઉચર અથવા ટ્રાન્ઝેક્શન સંબંધિત પુરાવા પર આધારિત હોય છે. જનરલમાં કેટલીક એન્ટ્રીઝની નોંધ કરેલી હોય છે, તેમાંની દરેક એકબીજા સાથે સંલગ્ન હોય તે જરૂરી નથી. ટ્રાન્ઝેક્શનની સંપૂર્ણ અસર જાણવા માટે દરેક એન્ટ્રીની સંલગ્ન એકાઉન્ટમાં નોંધ કરવી પડે છે. ત્યારબાદ આવશે એકાઉન્ટ એ એવા ટ્રાન્ઝેક્શનનું સ્ટેટમેન્ટ છે કે જે ચોક્કસ સંપત્તિ, રોકડ, સ્થાવર, નાણાકીય વ્યવહારો, દેવું, ખર્ચાઓ અથવા આવક દ્વારા અસર પામે છે. લેજર એ એવી બુક છે જેમાં બધા જ એકાઉન્ટની જાળવણી થાય છે. એકાઉન્ટનો ચાર્ટ એ સંસ્થા દ્વારા ઉપયોગ કરવામાં આવેલ બધા જ એકાઉન્ટ ટાઇટલની યાદી છે. ધંધાના એકાઉન્ટનો ચાર્ટ આ એકાઉન્ટનું વર્ગીકરણ અને અલગ અલગ જૂથની વહેંચણી દર્શાવે છે. તો મિત્રો, આ ટ્યુટોરિયલના ભાગ એકમાં આપણે એકાઉન્ટની આટલી રીત વિશે અભ્યાસ કર્યો. હવે પછીના ભાગ બેમાં તમને એનાથી આગળ ઊંડાણપૂર્વકની જે રીતો બીજી છે એના વિશેની માહિતી પૂરી પાડવામાં આવશે. તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.